સૂત્રધાર સુધી ગુજરાત પોલીસ હરિયાણાના મનીષ શર્મા સુધી પહોંચી ગઈ. ગુજરાત પોલીસ મનીષ શર્માની ધરપકડને લઈ ચક્રો ગતિમાન કર્યા છે. ટૂંક સમયમાં પેપર લીક કૌભાંડમાં મોટા ખુલાસા કરશે. પેપર લીક કાંડમાં મનીષ શર્મા માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે. એલઆરડીનું પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી ખરીદી વેચાણ કરવાનું હતું ષડયંત્ર. રાજ્યમાં એલઆરડી પેપર લીક મામલે જે સમાચાર છે, કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુધી ગુજરાત પોલીસ પહોંચી ગઈ છે. હરિયાણાના મનીષ શર્મા સુધી ગુજરાત પોલીસ પહોંચી હોવાના સમાચાર છે. મનીષ શર્માની ધરપકડને લઈ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં પેપર લીક કૌભાંડમાં મોટા ખુલાસા થઈ શકે છે. પેપર લીક કાંડમાં મનીષ શર્મા માસ્ટર માઇન્ડ હોવાનું પણ સામે આવ્યું છે. એલઆરડીનું પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી ખરીદી વેચાણ કરવાનું ષડયંત્ર હતું. વધુ માહિતી આપશે સંવાદદાતા અનિતા પટની, અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અનિતા, પેપર લીક કાંડ મામલે હરિયાણા સુધી ગુજરાત પોલીસ પહોંચી છે અને મનીષ શર્માની ધરપકડને લઈ ચક્રો ગતિમાન કર્યા છે, કારણ કે મનીષ શર્મા જ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે, તે જ માસ્ટર માઇન્ડ છે. શું વિગત મળી રહી છે? ખાસ તો મનીષા, અત્યારે હાલ તો જે તપાસમાં સામે આવ્યું છે કે જે મનીષ શર્મા જે મુખ્ય જે સૂત્રધાર છે તેની સુધી અત્યારે હાલ તો પોલીસ પહોંચી ગઈ છે. મનીષ શર્મા સહિત બે વ્યક્તિઓ જે પોલીસની રડારમાં હતા તપાસમાં, જયારે એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ જયારે અત્યારે હરિયાણા, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં ધામા નાખ્યા છે, ત્યારે એક મોટી સફળતા એ મળી છે કે હરિયાણા ખાતે જ મનીષ શર્મા ને પકડવા માટે અત્યારે પોલીસ પહોંચી ગઈ છે અને મનીષ શર્મા પોલીસની ગિરફ્તમાં આવી ગયું હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે. હાલ તો મનીષ શર્માને જયારે તપાસ માટે ગુજરાત લાવવામાં આવશે અને જેની પૂછપરછ કરશે તો સમગ્ર કાંડની અંદર મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. કારણ કે માસ્ટર માઇન્ડ તરીકે મનીષ શર્માનું નામ છે. મનીષ શર્માએ જે પેપર લીકનું જે ષડયંત્ર રચ્યું હતું અશોક સાવ સાથે મળીને, અગાઉ એફસીઆઈનું જે મધ્યપ્રદેશનું પેપર હતું તે મનીષ શર્માએ પોતે પ્રિન્ટિંગ પ્રેસમાંથી 2 કરોડમાં તેનો વેપાર કર્યો હતો. આ જ પ્રકારે જે એલઆરડીનું જે પેપર જે છે તે પણ પ્રિન્ટિંગ પ્રેસમાં કોઈ વ્યક્તિ તેને ખરીદ્યું છે અને ત્યારબાદ તેનો વેપાર કરવા માટે આ જે કાવતરું રચવામાં આવ્યું હતું, જેને લઈને અમદાવાદમાં જે પ્રેસિડેન્ટ હોટલ જે છે ત્યાં મીટિંગ કરી હતી. તો ઉમેદવારો છે તેને લાવવા માટે ષડયંત્ર રચાયું હતું, જેનું કામ અશ્વિન પરમાર, નિલેશ ચૌહાણ અને જે ઇન્દ્રવદન સોંપવામાં આવ્યું હતું. આ તમામ લોકોએ જે ઉમેદવારોનો સંપર્ક કર્યો હતો ને ત્યારબાદ આ પેપર વેચવાનું કાવતરું પણ હતું. ખાસ કરીને 28 થી 30 જેટલા જે યુવકો દિલ્હી ગયા હતા પેપરની આન્સરશીટ મેળવવા માટે, તેમની પાસેથી 5-5 લાખ રૂપિયા તેઓ ચેક મેળવી લીધા હતા અને તેમની પાસે અત્યારે 1.5 કરોડ રૂપિયાના ચેક હોવાનું પણ સામે આવી રહ્યું છે. હાલ તો મનીષ શર્માની ધરપકડ બાદ આ સમગ્ર કેસના અન્ય કયા કયા પાસા જોડાયેલા છે અને પ્રિન્ટિંગ પ્રેસ કયું હતું ને કોના મારફતે તેઓને પેપર મળ્યું તેની એક મહત્વના ખુલાસા પોલીસ ટૂંક સમયમાં કરી શકે છે. આભાર અનિતા.